મકરાના ગોડાવાસ મેન રોડ અભી દો ચાર દિન ઓર નહીં ખુલને કી આસાર કોવિડ 19 કે તહેત બહાર સે આયે હુએ ગોડાવાસ નિવાસી કે કોરોના પોઝિટિવ આને કે કારણ ઇસ માર્ગ કો ઝીરો મોબિલિટી કિયા ગયા થા ઓર પિછલે 5-7 દિનો સે અભી યે ઝીરો મોબિલિટી હે ઇસ માર્ગ પર પેદલ ઓર વાહનો કા આવાગમન બાધિત હૈ પ્રશાસન કા કહેના હૈ કે ઇસ માર્ગ કો પૂર્ણ રૂપ સે શરૂ કરને કે લિયે અભી 2-4 દિન ઓર લગેંગે ઠીક હે ચલતે આજ મકરાણા તહેસીલદાર દિનેશ કુમાર શર્મા મોકે પર પહોંચે ઓર ઇસ માર્ગ કા દોરા કિયા ઉન્હોને કહા કે અભી જો પોઝિટિવ આયા થા ઉસકી એક જાંચ ઓર હોની હૈ ઉસકે બાદ ડોક્ટરો સે રાય લેકર ઇસ માર્ગ કો ખોલ દિયા જાયેગા મકરાણા શહેર મેં કરીબ અંજુમન ઇસ્લાહુલ મુસ્લિમીન સે એક પોઝિટિવ ઓર સેન્ટ એન્સલમ સે એક પોઝિટિવ આને કી કારણ મકરાણા મેં ખલબલી મચ ગઈ હતી ઇસી કે ચલતે મકરાણા કે દો ઇલાકો કો ઝીરો મોબિલિટી કિયા ગયા થા વહીં હમ આપકો યે ભી બતા દે કે ગોડાવાસ નિવાસી કે સાથ 5 વ્યક્તિ ઓર મુંબઈ સે આયે થે યે ફિલહાલ અંજુમન મેં ક્વોરન્ટાઈન હૈ હાલાકી ઇનસે હમને બાત કી તો ઇન્હોને ભી યહી કહા કે અમારી જાંચ હો ગઈ ઓર હમ નેગેટિવ આયે હમે જલ્દ સે જલ્દ ઘર ભેજા જાય લેકિન પ્રશાસન સે હમને ઇસ બારે મેં બાત કી તો ઉનકા કહેના હૈ કે ઇનકી ભી અભી એક જાંચ બાકી હૈ ઓર જૈસે હી દૂસરી જાંચ ઇનકી નેગેટિવ આયેગી તો હમ ઇન લોગો કો ઇનકે ઘરો મેં ક્વોરન્ટાઈન કર દિયા જાયેગા આઈએ ઇસી કે ચલતે બાત કરતે હૈ મકરાણા તહેસીલદાર દિનેશ કુમાર શર્મા સે સર મકરાણા કે ગોડાવાસ કે ઝીરો મોબિલિટી ઝોન મેં હમ ફિલહાલ ઓર મેં વ્યવસ્થાએ દેખને હી આયા થા કુછ લોગ નિકલને કે કોશિશ કર રહે હૈ ઉનકો સમજાઇશ કી જા રહી હૈ તાકિ વો ઘરો સે બહાર કમ સે કમ બહોત કમ એરિયા મેં ઝીરો મોબિલિટી હૈ તો ઇસકા સ્ટ્રિક્ટલી પાલન કરેં જો પ્રોટોકોલ મેડિકલ પ્રોટોકોલ કે હિસાબ સે જૈસે હી હમ સુરક્ષિત મહેસૂસ કરેંગે ઇસકો ખોલ દિયા જાયેગા સર વો જૈસે જો પોઝિટિવ આયા થા વો નેગેટિવ હો ગયા તો યે કબ તક ખુલને કા ચાન્સ રહેગા સર યે મેડિકલ ડિપાર્ટમેન્ટ સે એક રિપોર્ટ લી જાયેગી જૈસે કમ્યુનિટી સ્પ્રેડ કા ખતરા મિનિમમ યા નકાર બિલકુલ નહીં રહેગા ઉસ સમય ઇસકો ખોલ દિયા જાયેગા ઠીક છે સાથ હી મકરાણા કોઈ દૂર હોટલ સંચાલક શોકત બદામ ને સરકાર સે અપીલ કી ગુહાર લગાઈ કે કોરોના મહામારી કે ચલતે લોગો કે પાસ ખાને પીને કે પૈસે નહીં હૈ ઓર ઉનકે ઉપર બજાજ ફાઇનાન્સ કે કિસ્ત વ ઉપર સે બિજલી કા બિલ ઇન્હોને કહા કે સરકાર કો બજાજ ફાઇનાન્સ કી કિસ્ત ઓર બિજલી કો બિલ કો માફ કિયા જાય ક્યુંકે ઇસ મહામારી મેં લોગો કે પાસ ખાને પીને કે પૈસે નહીં હૈ તો વો અપને ઘરો કે બિજલી કે બિલ ઓર બજાજ ફાઇનાન્સ કી કિસ્ત કેસે ભરેંગે હાલાકી બજાજ ફાઇનાન્સ કી જો કિસ્ત હૈ વો બજાજ વાલે ઇનસે બ્યાજ સહિત વસૂલ રહે હૈ તો ઉનકે ઉપર કાર્રવાઈ કી ભી ઇન્હોને બાત કી નમસ્કાર અસલામ અલૈકુમ જૈસા કે આપ સભી કો પતા હૈ કોવિડ 19 કે તહેત પ્રદેશ ભર મેં પૂરા દેશ લોકડાઉન હો ગયા થા હાલાકી અભી ભી કઈ જગહ સરકાર કી ગાઈડલાઇન કે અનુસાર યે લોકડાઉન હૈ મેરા સરકાર સે યે અનુરોધ હૈ ઓર વિનતી હૈ કે ઇસ કોરોના જૈસી મહામારી કે ચલતે જો ગરીબ મજદૂર જો લોગ હૈ જિનકે પાસ ખાને પીને કી વ્યવસ્થા નહીં હૈ ખાને પીને કે પૈસે નહીં હૈ સાથ હી ઉનકે ઉપર બજાજ ફાઇનાન્સ કી જો કિસ્ત કા માર ઓર બિજલી કે બિલો કી જો માર હૈ સરકાર ઇનકો માફ કરે ક્યુંકે
कोरोना जैसी महामारी के चलते सरकार ने कई गाइडलाइन भी दी थी और लोगों की सहायता के लिए राशन सामग्री व अन्य कई ऐसी चीज़ें फ्री करवाई थी। तो क्यों ना इस महामारी के चलते ये जो एक काम और है, जो बिजली के बिलों में जो लोग मर रहे हैं, परेशान हो रहे हैं, क्योंकि अभी फिलहाल लोगों के पास खाने पीने की भी व्यवस्था नहीं है, तो ये बिजली का बिल कहाँ से भरेंगे, कैसे भरेंगे, इसी के चलते मेरा सरकार से और मकराना पूर्व विधायक जाकिर हुसैन गैस हाउस से ये अनुरोध है कि आप, कांग्रेस की सरकार है, सरकार से बात करके ये जो बिजली का बिल है ये उनके माफ़ किए जाएँ। और साथ ही ये जो बजाज फाइनेंस जो एक लिमिटेड जो एक प्राइवेट कंपनी है, ये लोगों से जो किस्तें ले रही है वो भी ब्याज सहित, तो प्लीज़ आप इसके ऊपर भी अंकुश लगाएं और बजाज फाइनेंस की किस्तें भी माफ़ करने की कृपा कराएं, क्योंकि इस कोरोना जैसी महामारी के चलते लोग बहुत परेशान हैं और अभी फ़िलहाल इसका कोई ज़रिया, इसका रास्ता भी नहीं लग रहा है कि ये जल्द ही खुल जाएगा, लेकिन करीब 2 से 4 महीने अभी इसमें और लगेंगे वापस रूटीन में। लेकिन अभी फ़िलहाल जो लोगों के पास ये जो मार आ रही है वो बजाज फाइनेंस की और बिजली की बिलों की आ रही है, तो सरकार से ये अनुरोध है, मकराना जो पूर्व विधायक जाकिर हुसैन के साथ इनसे भी अनुरोध है कि आप अपनी सरकार से बात करके जो गरीब तबके के लोग हैं और बिना वजह लोगों के जो बिजली के बिलों में भारी बढ़ोतरी भी हुई है, लोगों ने अपनी दुकानें नहीं खोली उसके बावजूद भी लोगों के बिल भारी भरकम आ रहे हैं, कंपनियों के, फैक्ट्रियों के, तो किसी भी तरह से इनसे बात करके इनको माफ़ करवाने की कृपा करवाएं। धन्यवाद। अस्सलाम वालेकुम। वही मकराना के निवासी करीब 4-5 जो हैदराबाद में रह रहे थे वो मकराना पहुँचे, पहुँचते ही उनकी जाँच राज स्कूल में की और उन्हें 14 दिन के लिए क्वारंटाइन किया था और आज उनको 14-15 दिन हो गए और वो बाहर निकल के बहुत खुशी का इजहार किए और उन्होंने अल्लाह का शुक्र अदा किया कि हम घूम पाएंगे और हमारी जांच नेगेटिव आई है। आइए बात करते हैं। मकराना शहर में कोविड 19 के तहत बाहर से हैदराबाद से कुछ लोग आए हुए थे, तो आज इनके 14-15 दिन पूरा होने के बाद सरकार की गाइडलाइन के बाद आज ये अपने घरों से बाहर निकले हैं। आइए इनसे जानकारी लेते हैं, क्या रहा अपने घर में, कब आए थे, क्या है बताएं सर। सर हम ना हैदराबाद में थे, जब तक हमारा काम चल रहा था जब तक हम वहाँ थे, जब वहाँ लॉकडाउन लगने की वजह से हमारा काम 10-15 दिन चला, उसके बाद में काम भी बंद हो गया। फिर हमने मकराने में जैसे बदाम सर को फ़ोन किया, जैकी साहब को फ़ोन किया, इन्होंने तो फिर भी बोला वहीं रहो, फिर भी हमने 1.5-2 महीने तक वहीं रहा। फिर उसके बाद में ऐसे सरकारी वहाँ से रजिस्ट्रेशन करवा के हम ट्रेन में आए, ट्रेन में आने के बाद में हम राज स्कूल में भी गए, राज स्कूल में जाने के बाद में उन्होंने हमारे को बोला 14 दिन तुमको घर में क्वारंटाइन करना है, तो 14 दिन के लिए हम घर में क्वारंटाइन हुए, हमारे परिवार को सबसे अलग कर दिया और बर्तन वर्तन सब हमारे अलग रखे। और फिर इसके बाद में रोज़ पटवारी भी आते थे हमारे चेक करके जाते थे, फिर उनसे 14 दिन होने के बाद में वो आए तो हमारे को बोले, मैंने उनको इजाज़त ली, उन्होंने बोले कि अब आप जा सकते हो, उनकी सूरत इसके लिए सलाम वाले जो आए थे बाहर से, जो अल्लाह का शुक्र है जो पॉजिटिव थे वो नेगेटिव हो रहे हैं, वो अल्लाह का बहुत बड़ा एहसान है, कर्म है, मकराना शहर में सब नेगेटिव हो रहे हैं, बहुत अल्लाह का एहसान है। ठीक, क्या नाम आपका? अब्दुल कयूम। निवासी? मकराना शहर, गोड़ावास इमाम चौक। ठीक है। वहीं आज नागौर कांग्रेस कमेटी के जिला अध्यक्ष व मकराना के पूर्व विधायक जाकिर हुसैन गैसावत ने जयपुर में सिविल लाइन स्थित निवास स्थान पर खनन मंत्री प्रमोद जैन भैया से मुलाकात कर लॉकडाउन में बंद पड़ी 3 महीने का खानों का किराया माफ़ करने के लिए अनुरोध किया। मकराना में खानों की मजदूरों को लेकर अस्थायी मजदूर होने की वजह से श्रमिकों को इंश्योरेंस की पालना नहीं कर सकते, इसको लेकर ज्ञापन सौंपा। इस दौरान उनके साथ अल्पसंख्यक प्रदेश उपाध्यक्ष असलम चौधरी मौजूद रहे।